અન્યુઝના પ્રાયોજક છે હોટેલ કિંગ ઓફ કબાબ. વલસાડમાં ડુપ્લિકેટ બ્રાન્ડના કપડાં વેચતા વેપારીને ત્યાં સીઆઈડીએ રેડ પાડી 27 લાખ રૂપિયાથી વધુ માલ કબજે કર્યો. વલસાડ શહેરના રામવાડી વિસ્તારમાં આવેલા અંકિત એમ્પોરિયમ નામની દુકાનમાં ડુપ્લિકેટ બ્રાન્ડેડ ટ્રેક અને ટી શર્ટનું વેચાણ કરતા કંપનીના અધિકારીઓને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. 3463 કપડાં, જેની કિંમત 27.90 લાખનો કપડાંનો જથ્થો ઝડપી પાડ્યો. આ રેડ અંગે કંપનીના એડવોકેટે આપેલી માહિતી પ્રમાણે નાઇકી સહિત અલગ અલગ બ્રાન્ડના સ્પોર્ટ્સ કપડાંનું વેચાણ કરતી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ કપડાંનું વલસાડના રામવાડી વિસ્તારમાં મોટા પાયે વેચાણ કરી રહ્યા હોવાની કંપનીના અધિકારીઓને મળેલી બાતમીના આધારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમની સાથે કંપનીના અધિકારીઓએ વલસાડના રામવાડી વિસ્તારમાં આવેલા પંચવટી એપાર્ટમેન્ટમાં આવેલી અંકિત એમ્પોરિયમ નામની દુકાનમાં મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 3463 કપડાં, 2 મોબાઈલ અને 33,270 રોકડ મળી કુલ 27.90 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી અંકિત એમ્પોરિયમના સંચાલક અભિષેક ખંડોર અને અંકિત ખંડોરની ધરપકડ કરી હતી. વલસાડના રામવાડી વિસ્તારમાં આવેલી અંકિત એમ્પોરિયમ નામની દુકાનમાં નાઇકી સહિતના અલગ અલગ બ્રાન્ડના લોગોનો ઉપયોગ કરીને સ્પોર્ટના ટી શર્ટ અને ટ્રેકનો હોલસેલમાં અને છૂટક વેચાણ ઘણા સમયથી કરી રહ્યા હોવાની કંપનીના અધિકારીઓને બાતમી મળી હતી, જેને લઈને કંપનીના અધિકારીઓ અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમની અંકિત એમ્પોરિયમ નામની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં દુકાન અને ગોડાઉનમાંથી અલગ અલગ બ્રાન્ડના લોગો સાથેના કપડાં મળી આવ્યા હતા, જેના કારણે બ્રાન્ડ વેલ્યુને અસર થતી હોવાથી કંપનીના અધિકારીઓએ રેડ કરી 2 આરોપી સાથે 27.90 લાખનો કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો. સીઆઈડીની ટીમે ગોડાઉનમાં 27.90 લાખનો મુદ્દામાલ કબજે કરી ગોડાઉન સીલ કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મેડમ, આજે કિસ તરીકે કી રેટ થી ઓર કોન કોન સી કંપની કે ડુપ્લિકેટ પ્રોડક્ટ પકડે ગયે? નકલી માલ પકડા હે કાફી બ્રાન્ડ્સ કા, એસિક્સ, નાઇકી ઓર અંડર આર્મર કા ઓર ભી બહોત બ્રાન્ડ્સ હે. મેડમ, આપકો કિસ તરીકે કે કમ્પ્લેન ઇન્ફોર્મેશન ક્યા મિલી થી? ઇન્ફોર્મેશન નકલી પ્રોડક્ટ્સ કી મિલી થી કે કાઉન્ટરફીટ માલ બિક રહા હે ઇન બ્રાન્ડ્સ કા ઓર ઉસી ઉસી કે રિગાર્ડિંગ કી હુઆ. મેડમ, કિસ તરીકે કી કાર્યવાહી કી જા રહી હે અભી? कार्यवाही पहले कपड़ों को देखा गया है, उनकी जांच पड़ताल की गई है कि किस तरीके से वो कम क्वालिटी के, हल्की क्वालिटी के हैं और कौन से ब्रांड्स के जो रिक्विजिट्स हैं उसमें नहीं है, उसके बेसिस पे माल जब्त किया गया. और कितने लाख का माल जब्त किया है? और करीबन 27 लाख का माल है. ऐसी दुकान की वजह से आपकी ब्रांडिंग के ऊपर क्या असर होती थी? ब्रांड डाइल्यूशन एक बहुत बड़ा कंसर्न है कि जब कोई भी बड़ी कंपनी का माल सस्ते में बिकता है तो कंपनी को तो लॉस होता ही होता है, साथ ही किसी भी कस्टमर को भी उतना ही लॉस होता है, क्योंकि वो सोच के जाता है कि उनको बड़ी ब्रांड का मिल रहा है, बट इतने कम प्राइस में कोई बड़ा ब्रांड वैसे देता नहीं है, तो बजट कम होने की वजह से वो मतलब नकली ब्रांड से कंपेयर करता है, बट इससे ब्रांड डाइल्यूशन होता है, हमारी रेपुटेशन कम होती है. जब कम गंदी क्वालिटी का या कम क्वालिटी का, हल्की क्वालिटी का प्रोडक्ट मिलेगा हमारे नाम से तो ब्रांड डाइल्यूशन तो हो गई. વલસાડની સ્વાદ પ્રિય જનતા માટે અવનવી વાનગીઓનો ખજાનો હોટેલ કિંગ ઓફ કબાબ, એકવાર અવશ્ય મુલાકાત લો.